हेलो फ्रेंड्स, आज हूँ तमने आखो गुवार एटले के आखी गुवार सींगनो शाक केवी रीते बनावुं एनी रेसिपी बतावीश। चोमासानी ऋतु होय त्यारे मार्केट में घणी सरस गुवार सींग मळे, कारण के त्यारे ज ए सीजन में होय छे। सीजन में मळता दरेक शाकभाजी दरेक व्यक्तिए खावा जोईए, कारण के ए हेल्थ माटे खूब ज फायदेमंद होय छे। तो चालो आ मजेदार शाकनी रेसिपी शुरू करिए। आखा गुवारनું શાક બનાવવા માટે હું હંમેશા આ રીતે ડાખડામાં મળે એ જ ગુવાર યુઝ કરું છું, અને ડાખડિયો ગુવાર પણ કહી શકાય। માર્કેટમાં આ પ્રમાણેની બે જાતની ગુવારસિંગ મળે છે, એક તો આ રીતે ડાખડામાં મળે એ ડાખડિયો ગુવાર, અને બીજી આ પ્રમાણે છૂટી પાડેલી ગુવારસિંગ હોય એને માખણિયો ગુવાર કહેવાય। તમે જોઈ શકો છો બંને ગુવારના કલરમાં પણ ફરક હોય છે। ડાખડિયા ગુવારની ઉપરની સ્કિન ખડબચડી અને રૂંવાટી વાળી હોય છે, માટે જો એ આપણી સ્કિનને ટચ થાય તો નોર્મલ ખજવાર પણ આવી શકે। માખણિયા ગુવારની સિંગ સાઈઝમાં થોડી લાંબી હોય છે, એની ઉપરની સ્કિન સ્મૂથ અને ચમકદાર હોય છે। આ ગુવાર આપણી સ્કિન સાથે લાગે તો કોઈ અસર નથી થતી। આ ગુવાર સિંગ લાંબી હોવાથી એના ટુકડા કરીને કાંડા સાથે એનું હું શાક બનાવું છું, અને જ્યારે પણ આખા ગુવારનું શાક બનાવવું હોય ત્યારે હું હંમેશા આ રીતનો ડાખડિયો ગુવાર જ યુઝ કરું છું। હવે આ ગુવારને કેવી રીતે સુધારવો એ પણ જોઈ લઈએ। એક એક ગુવારસિંગને હાથમાં પકડીને ડાખડામાંથી છૂટી કરીશું। આ પ્રમાણે બધી જ ગુવારસિંગ છૂટી કરીને આખી જ રાખવી। હવે આ ગુવારસિંગને એકથી બે વાર પાણી વડે સારી રીતે ધોઈને કોરી કરી લઈએ। ધોયેલા ગુવારને હમણાં આ રીતે કાણાવાળી ચાળણીમાં રાખીશું। આખા ગુવારનું શાક બનાવવા માટે 250 ગ્રામ ગુવારની સાથે બાકીના ઇન્ગ્રેડિયન્ટમાં જોઈશે 1/2 ટી સ્પૂન વાટેલા આદુ મરચાં, અને 1 ટેબલ સ્પૂન આ રીતનું અટકચરું વાટેલું સૂકું લસણ લીધું છે। આ શાકમાં લસણ થોડું બહાર પડતું હોય છે, અને આ રીતે ખાંડણીમાં અટકચરું વાટેલું લસણ એમાં નાખવાથી શાકનો ટેસ્ટ ઘણો સારો લાગે। 1/2 ટી સ્પૂન અજમો અને 1 ટેબલ સ્પૂન સુગર લીધી છે। શાકમાં સુગર તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો, અથવા તમને પસંદ ન હોય તો એડ ન કરવી। સાથે જોઈશે રેગ્યુલર મસાલા, મીઠું સ્વાદ પ્રમાણે। ગુવારસિંગને છૂટી જ બાફીશું, અને એને બાફતી વખતે એમાં 2 ચૂટકી જેટલો પાપડખાડ ઉમેરીશું। તમારી પાસે પાપડખાડ ન હોય તો એના બદલે ખાવાનો મીઠો સોડા એટલે કે બેકિંગ સોડા પણ યુઝ કરી શકાય। શાક બનાવવા માટે જોઈશે તેલ। હવે આગળના સ્ટેપ માટે એક કઢાઈમાં 4 કપ જેટલું પાણી લઈને પહેલેથી જ મીડિયમ હીટ પર ગરમ કરવા માટે મૂકી દીધું હતું। કઢાઈમાંનું પાણી સાધારણ ગરમ થઈ ગયું છે, તો એમાં પાપડખાડ નાખીને 1/2 ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। હવે એમાં ધોઈને રાખેલી ગુવારસિંગ નાખીશું। ગુવારસિંગને આ રીતે જાળી વડે ઉપર નીચે કરીને પાપડખાડવાળા પાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। હવે કઢાઈને ઢાંકીને મીડિયમ ટુ લો હીટ પર ગુવારને 10 મિનિટ માટે સ્ટીમ કરીશું। 5 મિનિટ પછી વચ્ચે એકવાર કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને ગુવારને આ રીતે ઉપર નીચે કરી લઈશું। હવે આશરે 10 મિનિટ થઈ ગઈ છે, તો કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને ગુવારને ઉપર નીચે કરી લઈએ। સાથે હવે 1 થી 2 ગુવારસિંગને આ રીતે જારીમાં લઈને હાથ વડે દબાવીને ચેક કરીશું। તમે જોઈ શકો છો ગુવારસિંગને સરળતાથી આ પ્રમાણે મેશ કરી શકાય છે, એટલે કે હવે આ ગુવારસિંગ સ્ટીમ થઈ ગઈ છે। તો ફ્લેમ ઓફ કરીને ગુવારસિંગને આ રીતની એક કાણાવાળી ચાળણીમાં કાઢી લઈએ। આખા ગુવારનું શાક બનાવવું હોય ત્યારે ગુવારસિંગને વધારે ઓવરકુક ન કરવી। હવે આગળના સ્ટેપમાં એક ફ્રાયપેન લઈને મીડિયમ ટુ લો હીટ પર ગરમ કરવા માટે મૂકી દીધી છે। ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં અજમો નાખીને 5 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું। અજમો અને હિંગ તેલ સાથે મિક્સ કરીને એમાં વાટેલા આદુ મરચાં તેમજ અટકચરું વાટેલું લસણ ઉમેરીને રોસ્ટ કરીશું। હવે એમાં 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 5 ટીસ્પૂનથી ઉપર હળદર, અને 5 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરીને બાકીના મસાલા સાથે તેલમાં મિક્સ કરી લઈએ। મસાલા સાંતળાઈને એમાંથી તેલ છૂટું પડી ગયું છે, તો એમાં બાફેલો ગુવાર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે એમાં સુગર એટલે કે ખાંડ અને સ્વાદ પ્રમાણે 1/2 ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરીશું। જ્યારે પણ આપણે કોઈક કોરું શાક બનાવીએ ત્યારે મીઠું હંમેશા ધ્યાન દઈને જ નાખવું, કારણ કે કોરા શાકમાં મીઠું તરત જ બહાર આવી જાય છે।
गुवार सींगने आ प्रमाणे हलके हाथे ऊपर नीचे करीने हलावीशुं एटले ए तूटी न जाए। हवे आ आपणुं आखा गुवारनुं शाक रेडी थई गयुं छे, तो फ्लेम ऑफ करीने शाकने सर्व करवा माटे एक सर्विंग प्लेटमां काढी लईए। તમે જોઈ શકો છો આખા ગુવારના શાકમાં ગુવારસિંગ સારી રીતે બફાઈ પણ ગઈ છે અને બિલકુલ આખી જ છે। તો હવે રેડી છે આ આપણો ખૂબ જ ટેસ્ટફુલ મજેદાર આખા ગુવારનો શાક। આ પ્રમાણે આખા ગુવારનું શાક બનાવીને ગરમ ગરમ જુવારનો રોટલો કે રોટલી સાથે ખાવાની ઘણી મજા આવે છે। ગુવારસિંગમાંથી અનેક પ્રકારના વિટામિન્સ, ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ પ્રાપ્ત કરી શકાય। આ ઉપરાંત જેમને કબજિયાતની તકલીફ હોય એમના માટે ગુવારસિંગ ખૂબ જ ફાયદેમંદ છે, કારણ કે એમાં પ્રચુર માત્રામાં ફાઇબર હોય છે। માટે સિઝનમાં મળતા ગુવારનું શાક બનાવીને ખાવું જ જોઈએ। આ પ્રમાણે બહાર પડતું લસણ નાખીને બનાવેલું આખા ગુવારનું શાક ખાવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે। તો તમે પણ આવું મજેદાર આખા ગુવારનું શાક ખાવા માંગતા હો તો આ રેસિપીને ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરો। રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસિપીનું નોટિફિકેશન તમને મળતું રહે। તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી।